ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં ઇન્ડોનેશિયા ગયેલા છે અને એના ફોટોઝ અને વિડીયોઝ તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયા જ હશે. તો એ ગયા છે G20 સમિટમાં અને આ G20 સમિટની અંદર ભારતને મળ્યું છે અધ્યક્ષપદ. પણ હવે આનો ફાયદો છે શું અને છે શું આ G20 સમિટ, આ તમામ હું તમને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં સમજાવવાનો છું આજના ડેલી ન્યૂઝમાં. ડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે, મારું નામ છે મહેશ રાજગોર. G20 હવે આનું પૂરું નામ હું આપું તો એ થાય ગ્રુપ ઓફ 20, પરંતુ હકીકતમાં 20 દેશો નથી, 19 દેશો અને એક યુરોપિયન યુનિયન એટલે કે જેને યુરોપિયન સમૂહ કહેવામાં આવે છે એનો સમાવેશ થાય છે. કેવડું મોટું છે G20 અને શું કામ આની સ્થાપના થઈ હતી એ સમજાવું તમને. તો આ જે છે 20 દેશોનો સમૂહ છે. હવે શું કામ ભેગા થયા? આ બધા દેશો 1999 ભેગા થયા હતા અને આ ગ્રુપ બનાવ્યું. અને આ ગ્રુપ બનાવવાનું મેઇન રીઝન એ હતું કે આપણે આર્થિક રીતે સદ્ધર થઈએ, હેલ્થ સેક્ટરમાં હોય કે પછી એન્વાયરમેન્ટ સેક્ટરમાં હોય, આપણે બધા ભેગા થઈને આગળ વધીએ અને બધા મિત્રો મળી અને કંઈક સારું કરીએ. હું અગર સાદી ભાષામાં આને સમજાવું તો આ G20 છે ને કંઈ નાનું નથી. લગભગ 80% GDP આખા વિશ્વનું આ G20 દેશો ધરાવે છે. વિશ્વમાં જેટલો પણ વેપાર થાય છે એમાંથી 75% વેપાર એટલે કે વર્લ્ડ ટ્રેડ છે એ આ G20 દેશોનો છે. અને ટોટલ 60% પોપ્યુલેશન આખા વિશ્વની આ G20 દેશો રિપ્રેઝન્ટ કરે છે. તો હવે આપણા ભારતને આનું અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે, કારણ શું સમજાવું તમને. આવતા વર્ષે એટલે કે વર્ષ 2023 ની અંદર ઇન્ડિયાની અંદર થવાની છે G20 સમિટ. એટલા માટે થઈને હવે 1 ડિસેમ્બરથી જે છે ઇન્ડિયા એ આ G20 દેશોનું અધ્યક્ષ બનશે. હવે આની અંદર એક વર્ડ આવે છે ટ્રાયકા. હવે આ વર્ડ શું છે સમજાવું તમને. લાઈક આ વર્ષે ઇન્ડોનેશિયાનું સભ્યપદ છે, ગયા વર્ષે ઇટલી હતું ને આવતા વર્ષે ઇન્ડિયા છે. તો આ ત્રણ દેશો મળીને આ G20ની જે પણ સભાઓ મળતી હોય એનું હેન્ડલિંગ કરે એને ટ્રાયકા કહેવાય. એટલે આવતા વર્ષે જે છે એ આપણે ઇન્ડિયામાં થશે, એટલે ઇન્ડોનેશિયા, ઇન્ડિયા અને એના પછી બ્રાઝિલમાં થવાનું છે, ત્રણ દેશો રહેશે. તો આવી રીતે કંઈક આનું હેન્ડલિંગ થાય છે. તો બાલી ઇન્ડોનેશિયામાં આ વર્ષની જે G20 સમિટ યોજાઈ રહી છે, હવે એની અંદર અલગ અલગ શું શું મુદ્દાઓ છે એના વિશે વાત કરીએ. તો મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ છે. પહેલું છે ગ્લોબલ હેલ્થ આર્કિટેક્ચર, એટલે કે અત્યારે કોરોનાના લીધે થઈને બધાને કંઈક ને કંઈક ભોગવવું પડ્યું છે, તો આપણે ગ્લોબલી હેલ્થને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એના વિશે. બીજું છે ડિજિટલાઇઝેશન, એટલે કે બધું ડિજિટલ કેવી રીતના કરી શકાય, ડિજિટલી વર્લ્ડને કેવી રીતના આગળ લઈ શકાય એના વિશે. અને થર્ડ જે છે એ છે સસ્ટેનેબલ એનર્જી. સસ્ટેનેબલ એનર્જી એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા, વાયુ ઉર્જા, આમાંથી લઈએ આપણે પ્રદૂષણ ઓછું કરીએ અને પ્યોર એનર્જી આપણે એ ઇન્ક્રીઝ કરીએ એના વિશેનો આ એક મુદ્દો છે. તો મૂળ આ ત્રણ મુદ્દાઓ વિશે ચર્ચા થવાની છે. પણ તમને બધાને થશે કે આ G20 શું છે તો તમે કહી દીધું, પણ હવે એના ફાયદા શું છે એ તો કયો, એના ફાયદાઓ જણાવું તમને. તો પહેલી વાત કરું તો G20 બહુ મોટું ગ્રુપ છે. લાઈક મેં તમને આગળ આંકડાઓ આપ્યા એ પ્રમાણે તો એ G20ના લીધે થઈને આ બધા જે વિકસિત અથવા તો વિકસિત થઈ રહ્યા છે એવા દેશો બધા ભેગા વળીને એકબીજાને સદ્ધર થવા માટે મદદ કરશે. એક્સપર્ટ જો G20નો સૌથી મોટામાં મોટો કોઈ ફાયદો માનતા હોય તો એ છે કે મોટા મોટા લીડર્સ મળે છે. હવે આ વર્ષે પણ તમે બધાએ જોયું કે નરેન્દ્ર મોદી મોટા મોટા લીડર્સ સાથે મળ્યા, જો બિડેન સાથે મળ્યા, ઋષિ સુનક સાથે મળ્યા. તો નોર્મલી આવું મળવાનું ના થાય, પણ ક્યાંક આવું કોઈ ગ્રુપ હોય તો એના લીધે થઈને મોટા મોટા લીડર્સ મળે અને અલગ અલગ વિશ્વને લગતી ચર્ચાઓ કરે છે. હવે ચર્ચાનો એક ફાયદો હું તમને કહી દઉં કે અત્યારે ન્યૂઝપેપર્સમાં તમે ક્યાંક જોયું હશે કે દર વર્ષે 3000 UKના વિઝા આપણે ઇન્ડિયન્સને મળશે, આવા કંઈક ન્યૂઝ આવી રહ્યા છે. તો આવા ઘણા બધા બેનિફિટ્સ કદાચ આપણને આમાંથી મળતા રહેશે. એના સિવાય એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, આ જે ઇન્ડોનેશિયાની અંદર સમિટ થઈ એની અંદર મેંગ્રુવ વિશેની વાત થઈ. હવે મેંગ્રુવ શું છે સમજાવી દઉં. તો મેંગ્રુવ જે છે એક વનસ્પતિ છે જે દરિયા કિનારે થાય છે, કાર્બન ડાયોક્સાઇડને શોષે છે, તો એના માટે થઈને એક મેંગ્રુવ એલાયન્સ પણ બની રહ્યું છે. એના સિવાય બહુ જ સાદી ભાષામાં જો હું તમને સમજાવું તો વર્લ્ડના મોટા મોટા લીડર્સ એકબીજા સાથે ગેટ ટુ ગેધર કરે અને એકબીજાને મળે અને કંઈક નવું નવું આપણા માટે આવતું રહે, એટલા માટે થઈને G20 આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આશા રાખું છું કે તમને બધાના G20 વિશે ખબર પડી ગઈ છે અને ફાયદાઓ શું છે એના વિશે ખબર પડી ગઈ છે. જો કે આ આપણને ડાયરેક્ટલી કોઈ ફાયદો નથી કરાવતું, પરંતુ ઇનડાયરેક્ટલી આપણા દેશને ફાયદો થાય એટલે આપણો જ ફાયદો છે એવું આપણે માની લઈએ. તો આશા રાખું છું કે તમને વિડીયો જો ગમ્યો હોય તો તમે લોકો કમેન્ટ કરવાનું તો ચૂકશો નહીં. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ VTV ગુજરાતી.com ઉપર.